जे आवृत्ति वितरण सम्मित नथी ते विषम छे। एटले जे विषम छे तेना आवृत्ति वक्रनो छेड़ो जमणी के डाबी बाजू वधु खेंचायेलो छे। तो जे विषम छे एना प्रकार छे धन विषम ऋण विषम। तो बात करिए आपने पहला यहां धन विषम आवृत्ति वितरण एटले सो। तो विषम वितरण में आवृत्ति वक्र नो छेड़ो जमणी के डाबी बाजू वधु खेंचायेलो होय। हा तो धन विषम कोने कहेवाय? तो के जे आवृत्ति वितरण ना आवृत्ति वक्र नो छेड़ो जमणी बाजू वधु खेंचायेलो होय तेवा आवृत्ति वितरण ने धन विषम आवृत्ति वितरण कहे छे। जी आवृत्ति वितरण ना वर्गो ना आवृत्ति वक्र नो छेड़ो जमणी बाजू वधारे खेंचायेलो होय तेने धन विषम आवृत्ति वितरण कहेवाय। अने आ लक्षण એને ધન વિષમતા કહેવાય। તે વિષમ છે પણ એ ધન વિષમ છે। શું કામ? આવૃત્તિ વક્રનો છેડો જમણી બાજુ વધારે ખેંચાયેલો। એટલે આપણે આમ કહી શકીએ કે જે આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો છેડો જમણી બાજુ વધારે ખેંચાયેલો હોય તેને ધન વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય। અને આ લક્ષણને धन विषमता कहवा। तो धन विषम छे एना लक्षणों शू थया? तो के धन विषम आवृत्ति वितरण में आवृत्ति वक्र नो जमणी बाजू नो छेड़ो वधु खेंचायेलो छे। हा छे। बीजू लक्षण तो के विषम छे एटले जे सम्मित नथी। विषम छे એટલે મધ્યક મધ્યસ બહુલક સમાન નથી। તો સમાન નથી તો શું છે? તો કે ધન વિષમ આવૃત્તિ વિતરણમાં મધ્યક મધ્યસ અને બહુલકની કિંમત ઉત્તરતા ક્રમમાં હોય છે। ઉત્તરતા ક્રમમાં એટલે મધ્યક એનાથી નાનો મધ્યસ અને એનાથી નાનો બહુલક। મધ્યક એનાથી નાનો મધ્યસ અને એનાથી નાનો બહુલક। જેમ આમ આવી એમ કિંમત નાની થતી જાય આમ જાય મોટી થતી જાય। એટલે મધ્યક મધ્યસ બહુલકની કિંમત ઉત્તરતા ક્રમમાં હોય એટલે મધ્યક કરતા મધ્યસ નાનો અને મધ્યસ કરતા બહુલક નાનો। એક્સ બાર ગ્રેટર ધેન એમ ઓ તૃતીય ચતુર્થ ક્યુ થ્રી અને મધ્યસ એમ વચ્ચેનું અંતર તૃતીય ચતુર્થ ક્યુ થ્રી અને મધ્યસ એમ વચ્ચેનું અંતર એટલે આ અંતર। મધ્યસ એમ અને પ્રથમ ચતુર્થ ક્યુ વન વચ્ચેના અંતર એટલે કે આ અંતર। ક્યુ અંતર વધારે છે આ ક્યાં? તો કે આ અંતર વધારે છે એટલે આપણે એમ કહી શકીએ તૃતીય ચતુર્થ ક્યુ થ્રી અને મધ્યસ એમ વચ્ચેનું અંતર એ મધ્યસ એમ અને પ્રથમ ચતુર્થ ક્યુ વન વચ્ચેના અંતર કરતા વધુ હોય છે। આ અંતર વધારે એટલે એનો મતલબ એવો થયો Q3 - M greater than M minus Q1। Q3 - M greater than M minus Q1 આ અંતર વધારે। ઓકે તો આ વાત થઈ ધન વિષમ। તો જે ધન નથી એ ઋણ હોય વિષમ વિતરણ હોય એટલે તો એનાથી બિલકુલ વિરુદ્ધ। વિરુદ્ધ એટલે તો કે આવૃત્તિ વક્ર જે છે એનો છેડો ડાબી બાજુ વધારે ખેંચાય। આવૃત્તિ વક્રનો છેડો ડાબી બાજુ વધારે ખેંચાયેલો હોય। હા એટલે જે આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો છેડો ડાબી બાજુ વધુ ખેંચાયેલો હોય તેને ઋણ વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય।
જમણી બાજુ વધુ ખેંચાયેલો છે તો ધન છે, ડાબી બાજુ વધુ ખેંચાયેલો છે તો ઋણ છે. એટલે ઋણ વિષમ વિતરણનું પહેલું લક્ષણ આવું થયું. ઋણ વિષમ આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ વક્રનો છેડો ડાબી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય છે. ઓકે, બીજું ધન વિષમ વિતરણમાં શું હતું? તો કે મધ્યસ બહુલકની કિંમત ઉતરતા ક્રમમાં હતી. આયા ઋણ વિષમમાં મધ્યસ બહુલકની કિંમત ચડતા ક્રમમાં હોય. તો અહીંયા ઊંધું છે, ધનમાં ઉતરતા ક્રમમાં અને ઋણમાં ચડતા ક્રમમાં. ઋણમાં ચડતા ક્રમમાં એટલે મધ્યક કરતા મધ્યસ મોટો અને એનાથી મોટો બહુલક, જેમ આમ જાય એમ કિંમત મોટી થતી જાય. ઓકે, એટલે ઋણ વિષમ આવૃત્તિ વિતરણમાં મધ્યસ અને બહુલકની કિંમત ચડતા ક્રમમાં હોય છે. ચડતા ક્રમમાં એટલે x બાર લેસ ધેન m લેસ ધેન m ઓ x બાર ઈ m કરતા નાના અને m ઈ m ઓ કરતા નાનું. ઓકે, ઉપરાંત અહીંયા માનો કે Q3 છે તો Q1 અહીંયા છે, તો આ અંતર જે છે એ Q3 અને M વચ્ચેનું અંતર છે અને આ અંતર છે એ M અને Q1 વચ્ચેનું અંતર છે. એ તૃતીય ચતુર્થક Q3 અને મધ્યસ M વચ્ચેનું અંતર એ મધ્યસ M અને પ્રથમ ચતુર્થક Q1 વચ્ચેના અંતર કરતા ઓછું હોય છે. આ અંતર કેવું છે? ઓછું છે. આ અંતર એટલે Q3 અને M વચ્ચેનું અંતર એ M અને Q1 વચ્ચેના અંતર કરતા ઓછું, એટલે Q3 - M less than M - Q1. તો આ ધન વિષમ વિતરણ ના લક્ષણોની સમજ હોય તો ઋણની આપોઆપ મળી જાય. ધનમાં શું હોય? આવૃત્તિ વક્રનો છેડો જમણી બાજુ વધારે ખેંચાયેલો હોય. ઋણમાં શું હોય? આવૃત્તિ વક્રનો છેડો ડાબી બાજુ વધુ ખેંચાયેલો. ધનમાં શું હોય? મધ્યક મધ્યસ બહુલકની કિંમત ઉતરતા ક્રમમાં હોય, જે ધનમાં ઉતરતા ક્રમમાં હોય. જ્યારે ઋણ વિષમની અંદર મધ્યક મધ્યસ બહુલકની કિંમત ચડતા ક્રમમાં હોય. ધન વિષમ આવૃત્તિ વિતરણમાં તૃતીય ચતુર્થ Q3 અને મધ્યસ M વચ્ચેનું અંતર એ મધ્યસ M અને Q1 ના અંતર કરતા વધુ હોય. જ્યારે ઋણ વિષમ વિતરણમાં તૃતીય ચતુર્થ Q3 અને મધ્યસ M વચ્ચેનું અંતર એ મધ્યસ M અને પ્રથમ ચતુર્થ Q1 ના અંતર કરતા ઓછું. બસ મિત્રો, આ વાત થઈ ગઈ ધન વિષમ ઋણ વિષમની. બસ આજે આટલું જ. આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.